વિદ્યાર્થી મિત્રો, હું દેવાંગ પ્રજાપતિ, ઉપનિષદ સાયન્સ એકેડમી લીમખેડાથી. આજરોજ આપણે નીટ 2019 કેમિસ્ટ્રીના સોલ્યુશનનો ભાગ 4 એટલે કે પાર્ટ 4માં ક્વેશ્ચન નંબર 16-20 લઈને આવ્યો છું તમારી સામે. 16મો પ્રશ્ન છે, નીચે આપેલામાંથી કયું સંયોજન મુશ્કેલીથી પ્રોટોનેટેડ થાય છે? તો અહીંયા અઘરું કરવા માટે આપણને પેપરમાં આ જ રીતના બંધારણ આપવામાં આવેલા છે. CH3OH મિથેનોલ કહેવાય, ડાયમિથાઇલ ઇથર છે આ, બરાબર. આ ફિનોલ છે અને આ પાણી છે, બરાબર. તો પાણી પણ થતું હોય છે. મુશ્કેલીથી અહીંયા લખવામાં આવેલું છે, મુશ્કેલીથી પ્રોટોનેટેડ થાય. તો મુશ્કેલીથી પ્રોટોનેટેડ થાય એવું આ બધા સંયોજન, આ પણ પ્રોટોનેટેડ થાય છે, આ પણ થાય છે, આ પણ થાય છે, પણ આ જે ફિનોલ છે, બરાબર, એની અંદર પ્રોટોનેશન થતાં વાર લાગતી હોય છે. તો જવાબ આવશે સી. ત્યારબાદ 17મો પ્રશ્ન છે, 298 કેલ્વિન તાપમાને કોષમાં ભાગ લેતા એક ઇલેક્ટ્રોન માટે ઈ સેલ આપણને આપેલો છે 0.59 વોલ્ટ. તો કોષ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક KC આપણે શોધવાનો છે. હિંટ આપેલી છે, T તાપમાન 298 કેલ્વિન તાપમાને 2.300 RT ના છેદમાં F 0.059 વોલ્ટ આપણને આપેલું છે. અહીંયા અહીંયા એક ઇલેક્ટ્રોન છે એટલે કે N લખી દઈએ તો ચાલે, ઓપ્શન આપણને આપેલા છે. તો સોલ્યુશન ઉપર થોડું ધ્યાન આપ્યું, પહેલાં ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 2.303 RT ના છેદમાં NF લોગ KC, બધાની કિંમત મૂકીએ, સંતુલન સ્થિતિ છે એટલે ઈ સેલનું કિંમત શૂન્ય થશે. E0 સેલ આપણને આપેલું છે 0.59 માઇનસ આખાની કિંમત આપણને હિન્ટમાં અહીંયા આપેલી છે 0.059 વોલ્ટ અને લોગ KC. હવે સૌ પ્રથમ આપણે જોશું તો કે આને આ બાજુ ડાબી બાજુ લાવતા માઇનસમાં થઈ જશે, બાકી બધું એમને એમ. આને નીચે લઈ આવશું, ત્યારબાદ એનો ગુણોત્તરનો જવાબ આવશે 10. લોગ KC બરાબર 10 થશે એટલે KC બરાબર 10 ની 10 ઘાત, એટલે 1 ના 1 ગુણાકારમાં 10 ની 10 ઘાત. બી ઓપ્શન આપણો જવાબ આવશે. એકદમ સરળ MCQ છે મિત્ર. ત્યારબાદ 18મો પ્રશ્ન છે આપણી પાસે, નીચે આપેલી સ્પીસીસમાંથી કઈ સ્થાયી નથી. તો પાઠ્યપુસ્તકનો સીધો જ જવાબ છે મિત્રો, સી ઓપ્શન છે, SiCl6-2. પાઠ્યપુસ્તકમાં ડાબી તરફ લખવામાં આવેલું છે એવું પાઠ્ય ચેપ્ટરમાં કે SiCl6-2 છે એ અસ્થાયી છે, એટલે કે સ્થાયી નથી, એટલે અસ્થાયી સ્પીસીસ છે આ. ત્યારબાદ 19મો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયા માટે N2+3H2 આપણને આપે છે એમોનિયા, એટલે સાચો વિકલ્પ શું છે? હેબર વિધિની પ્રક્રિયા છે મિત્રો. તો આ પણ એકદમ સરળ છે, તો કે પ્રક્રિયક, આ બંને થાય પ્રક્રિયક, એટલે કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો હોય ઘટાડો જેથી તે ઋણ આવે, બરાબર. નિપજની સાંદ્રતામાં વધારો થતો હોય જેથી તે ધનમાં આવતો હોય છે. તો અહીંયા આપણે જોઈએ પણ આ જે 2 છે એ છેદમાં આવે છે મિત્રો, જે અહીંયા અંશમાં આપેલા છે, તેથી આ ઓપ્શન નહીં આવે. આ ઓપ્શન આપણે જોઈએ તો બધા ઘટાડો થાય છે આમાં અને આ વધારો થાય છે, તો આ કમ્પ્લીટ બી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ છે. ત્યારબાદ 20મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું બેઝિક બફર બને. હવે બેઝિક બફર એટલે શું? પહેલા તો મિત્રો એ ખબર હોવી જોઈએ, તો કે બેઝિક બફર એટલે નિર્બળ બેઝ વત્તા પ્રબળ એસિડ, એનો ક્ષાર જે બને અને આપણે બેઝિક બફર કહેતા હોઈએ છીએ. હવે બેઝિક બફર માટે નિર્બળ બેઝ અને પ્રબળ એસિડ જોઈએ, બરાબર. તેના માટે આપણી પાસે એક ઉદાહરણ છે અહીંયા, બધા આ જોઈ શકો છો તમે. તો નિર્બળ બેઝ, તો એક જ નિર્બળ બેઝ છે, NaOH, ત્યારબાદ NH4OH, NaOH અને NaOH. તો નિર્બળ બેઝનું ઉદાહરણ એક જ છે મિત્રો, NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, એના 200 ml છે, જ્યારે સામે HCl જે છે પ્રબળ એસિડ, એનું પ્રમાણ છે 100 ml. તો આ જવાબ આવશે આપણે મિત્રો, બરાબર. તો હવે આ 1 થી 20 પ્રશ્નો મિત્રો આપણે જોયા, તેમાં હું તમને કહી શકું કે આ બધા જે પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો આવા જ પ્રકારના પ્રશ્નો, જો તમને કહું આના પ્રશ્નો તો પૂછાતા નથી, પરંતુ આ પ્રકારના પ્રશ્નો આપણને પૂછાતા હોય છે, બરાબર. તો આપણે આની જે મેથડ છે સોલ્વ કરવાની, બરાબર, એના ઉપર થોડોક વધારે ફોકસ કરશું, બરાબર. આભાર.